આપણે સંપૂર્ણ કોર્સ પૂર્ણ કર્યા પછી ફરીથી ચેપ્ટર નંબર 1 થી આપણે તેનું પુનરાવર્તન કરશું. ચેપ્ટરનું નામ છે અર્થશાસ્ત્રમાં આલેખ. આલેખ એટલે શું? આપણે સારી રીતે સમજી ગયા છે કે આલેખ ક્યાં ઉપયોગી પડે છે. તો એના માટે આપણે પ્રસ્તાવના ને બદલે તેની સીધી વ્યાખ્યાઓ તરફ જશું. આકૃતિ એટલે શું? તો કે સામાન્ય રીતે અવલોકિત માહિતીનો આપણે તેની વ્યાખ્યા બેસાડવા ઈચ્છા નંબરમાં સામાન્ય રીતે સામાન્ય રીતે આલેખ ગ્રાફ પેપર ઉપર દોરવામાં આવે છે.
ઉદાહરણ આપવામાં આવેલું છે ત્યાર પછી છે અર્થશાસ્ત્રના અભ્યાસમાં આલેખ અને આકૃતિનું શું મહત્વ છે પછીનો પોઈન્ટ તેના જુદા જુદા છ મુદ્દા છે સામાન્ય રીતે અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રના વિષયને સમજવા માટે આલેખ ઉપયોગી બને છે અર્થતંત્રમાં આવતા કેટલાક પરિબળોને જુદા જુદા વર્ષમાં સહેલાઈથી સમજવા માટે પણ આલેખ ઉપયોગી છે અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારોને પણ સરળતાથી સમજી શકાય છે અર્થતંત્રના કેટલાક પરિબળો માટે વર્ગ પ્રદેશ ક્ષેત્ર તેમજ સમયગાળા વચ્ચેની સરખામણી માટે પણ કરી શકાય છે અર્થતંત્રની કેટલીક અઘરી બાબતો સમજાવવા અને સમજવા માટે વાંચવા અને વચાવવા માટે એના માટે શક્તિ પણ બચે છે આમ આકૃતિ અને આલેખ એ સ્પષ્ટતાથી સમજાવી શકાય છે છઠ્ઠો મુદ્દો છે અર્થશાસ્ત્રના કેટલાક સિદ્ધાંતો અઘરા સિદ્ધાંતોમાં આકૃતિ અને આલેખની મદદથી સમજવા સરળ છે જેમ કે માંગ અને પુરવઠાના વિસ્તરણ અને સંકોચનનો ખ્યાલ એ મૂલ્ય સાપેક્ષતાના ખ્યાલની આકૃતિ માટે પરિબળ છે જેમ કે ખેતી ક્ષેત્રમાં આવતા ટૂંકા અને લાંબા ગાળાના આકસ્મિક પરિવર્તનોને કોઈ ઉદ્યોગના નિયમિત પરિવર્તનો તથા વલણોના સામયિક શ્રેણી વડે સૂચાય છે અને લાંબા અને ટૂંકા ગાળાના પરિવર્તનોમાં આલેખ દ્વારા તે જોવા મળે છે તો આમ આલેખ અને આકૃતિનું ઘણું બધું મહત્વ અર્થશાસ્ત્રની અંદર રહેલું છે જે આપણે જોયું કે જે 3 માર્કની અંદર પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે હવે પછી આપણે જે આકૃતિ કે આલેખ દોરતી વખતે ધ્યાનમાં